Welcome friends, Gujarat exam in 10. Myself Hiren Ahir, syllabus from GPSC in the history, art and culture and polity jate banavi rahyo chu. Mitro Unacademy na platform par apne jova mle je vartman ma daily live classes, live test, structure course, ke unlimited essays ke ek vakhat subscription lidha baad jetla pan time nu mitro apne subscription liye je etla time mate apne lecture live athva recorded apna time joi sakiye chhe. Okay? બીજી વસ્તુ અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર તમને જે લાઈવ ટેસ્ટ જોવા મળે છે લાઈવ ટેસ્ટના આધારે આપણે ખ્યાલ આવે છે કે જીપીએસસીની વર્તમાનમાં એક્ઝામની પેટર્ન શું છે એક્ઝામમાં કઈ રીતની સવાલ છે તે પૂછાઈ શકે છે ડેઈલી લાઈવ ક્લાસીસની અંદર મિત્રો આપણે આપણો ડાઉટ છે તે ડિસ્કશન દ્વારા જે તે સોલ્વ કરી શકીએ છીએ અને સ્ટ્રક્ચર કોર્સ છે એક વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર આપણે 1 3 6 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન જોવા મળે છે ઓછામાં ઓછું મિત્રો 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના અહીં આવે છે 8400 રૂપિયા પરંતુ ભૂલ્યા વગર તમે મારો કોડ એજેટન યુઝ કરશો તો 8400 ની જગ્યાએ ફક્ત તમારે ચૂકવવાના રહેશે 7560 રૂપિયા આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ 73મો બંધારણીય સુધારા વિશેની કે 73મો બંધારણીય સુધારો છે કઈ રીતે બંધારણીય સુધારો લઈ આવેલા એ વાત આપણે કરી ચૂક્યા છીએ બંધારણીય સુધારા જે ગ્રામ પંચાયત 73મો બંધારણીય સુધારો છે ને રિલેટેડ છે તો આપણે બધાને ખ્યાલ છે કે જે ગ્રામ પંચાયત છે ઓકે ગ્રામ પંચાયત અથવા ફક્ત પંચાયત તો પંચાયત માટે જે તે બંધારણીય સુધારો છે 73મો બંધારણીય સુધારો તો આ પંચાયતી સુધારા માટે પંચાયતી રાજના સુધારા માટે કે બંધારણીય દરજ્જો આપવો કે ન આપવો કઈ રીતે ભારતમાં પંચાયતી રાજની વ્યવસ્થા હશે કઈ રીતની આપણે વ્યવસ્થા કરવાની છે આ બધા વિશે આપણે ડીપમાં ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ એની સમિતિઓ કઈ કઈ હતી ભારતમાં જે મેજર 6 સમિતિઓની વાત કરી ગયા 5 થી 6 સમિતિઓ છે ગુજરાતની અંદર જે ઝીણાભાઈ દરજી સમિતિ અને બાકીની જે નાની નાની સમિતિઓ હતી એ બધા હશે રીખવદાસ શાહ સમિતિ રસિકલાલ પરીખ સમિતિ ઓકે ડાહિયાભાઈ સમિતિ આ બધી સમિતિઓ વિશે વાત કરી ચૂક્યા છીએ આપણે હવે જે મેન જે મૂળ જે છે મેન કોર્સ અત્યાર સુધી આપણે સ્ટાર્ટર ઉપર ચાલતા હતા હવે જે મેન કોર્સ છે તેના ઉપર ચાલીએ આપણે કે 73મો બંધારણીય સુધારાની અંદર જે આપણે કર્યો 73મો બંધારણીય સુધારો આપણે ભારતની અંદર લાગુ પહેલો 24 એપ્રિલ 1993 આપણે 73મો બંધારણીય સુધારો લાગુ કર્યો તો આ 73મો બંધારણીય સુધારો લાગુ કર્યો ત્યારબાદ ગુજરાતમાં અને ભારતમાં એના માટેની વ્યવસ્થા અમુક પ્રાવધાન આપી દીધા હતા કયા કયા તેની વાત કરીએ કે 73મો બંધારણીય સુધારાની અંદર આપેલું શું છે ઓકે તો પહેલી વસ્તુ કે 20 લાખથી વધુ વસ્તીવાળા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા કરવી જોઈએ આ વાત કરી હતી એટલે કે ગામ રાજ્યની વસ્તી ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 20 લાખ જો 20 લાખથી ઓછી વસ્તી હોય તો એ રાજ્યની અંદર પંચાયતી રાજ લાગુ પડશે નહીં આ ખાસ યાદ રાખજો ત્રિસ્તરીય પંચાયતી રાજ લાગુ પડશે નહીં ક્લિયર પહેલી કન્ડિશન ઓકે બીજી વાત આગળ કરીએ મહિલાઓ માટે 1/3 એટલે કે 33% અનામત રાખવું જોઈએ મહિલાઓ માટે 33% અનામત દરેક રાજ્યએ રાખવાનું રહેશે ગ્રામ સ્તરે ફરજિયાત ગ્રામ સભાની સ્થાપના કરવાની રહેશે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં પંચાયતી રાજનો નિયમ લાગુ થયેલો છે આ બધા સ્તરે જે તે ગ્રામ સભાની રચના કમ્પલસરી કરવાની ગ્રામ સભાની રચના કમ્પલસરી કરવાની રહેશે એમાં કોઈ ઓપ્શન હશે નહીં પંચાયતની તમામ બેઠકોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવી જોઈએ તમામ બેઠકોનો અર્થ અહીંયા યાદ રાખજો સભ્યની વાત થાય છે શેની વાત થઈ છે સભ્યો ક્લિયર પ્રમુખની વાત કરવાની નહીં હજી પ્રમુખ આની પછી આપણે સમજશું પહેલી વસ્તુ કે ગ્રામ પંચાયતની જે સોરી પંચાયતની તમામ બેઠકો છે એની ચૂંટણી કેવી થશે ડાયરેક્ટ પરોક્ષ પ્રત્યક્ષ રીતે ઇનડાયરેક્ટ ચૂંટણી ક્યાં થાય તો રાજ્યસભાની અંદર ને વિધાન પરિષદની અંદર ઇનડાયરેક્ટ ચૂંટણી થાય આ ખાસ યાદ રાખજો ઓકે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી પરોક્ષ રીતે થવી જોઈએ એટલે કે અપ્રત્યક્ષ પરોક્ષ રીતે જે થવી જોઈએ સરપંચમાં ન લખ્યું સરપંચની ચૂંટણી સરપંચનું નામ શું કામ ન લખ્યું કારણ કે સરપંચની ચૂંટણી છે તે પ્રત્યક્ષ રીતે થાય અને પહેલાના લેક્ચરમાં જે રીતે હું વાત કરી ચૂક્યો એ રીતે કે કોઈ પણ વ્યક્તિ છે તે ગામડાની અંદર જ્યારે મત આપવા જાય તો કેટલા મત આપે બે એક મત આપે સભ્યને અને એક મત આપે સરપંચને ક્લિયર પરંતુ તાલુકા અને જિલ્લાની અંદર એ સિસ્ટમ નથી તાલુકા અને જિલ્લાની અંદર શું સિસ્ટમ છે તો તાલુકા અને જિલ્લાની અંદર સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે અને બાકીના જે પ્રમુખ છે ઓકે જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એની ચૂંટણી કઈ રીતે થાય છે તો પરોક્ષ રીતે થાય છે દર 5 વર્ષે રાજ્યપાલ દ્વારા પંચાયતોની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નાણાં પંચની રચના કરવાની વાત કરી છે યાદ રાખો મિત્રો અમે નાણાં પંચની વાત કરી કે દર 5 વર્ષે રાજ્યપાલ દ્વારા એક નાણાં પંચની નિમણૂક કરવામાં આવશે
અને પંચાયતના ત્રણેય સ્તરોનું જે નાણાકીય મૂલ્યાંકન છે જોશે, સ્થિતિ જોશે, અને ત્યારબાદ ભલામણ કરશે રાજ્ય સરકારને કે કઈ જગ્યાએ કેટલી ગ્રાન્ટ છે તે આપવાની રહેશે. ઓકે, એસી એસટીને તેમને વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી કરવી જોઈએ. એસી એસટી માટે વસ્તીના પ્રમાણમાં જે ઓલરેડી હું તમને વાત કરી ચૂક્યો છું, રાજ્યની વિધાનસભા ઠરાવ કરે ત્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અધ્યક્ષ સ્થાન અનામત રાખવું, ત્યાં સુધી રાખવું નહીં. ક્યારે? રાજ્યસભા રાજ્યની વિધાનસભા જ્યાં સુધી ઠરાવ પસાર કરે નહીં ત્યાં સુધી. પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો અને ચાલુ પંચાયત જો કાર્યકાળ પૂર્ણ થાય તેના પહેલા નવી પંચાયતની ચૂંટણી થવી જોઈએ. ક્લિયર? બે પોઈન્ટ સાથે સમજીએ, બીજો અને ત્રીજો પોઈન્ટ સાથે સમજીએ. બરખાસ્ત કરેલી તમામ પંચાયતની નવેસરથી 6 મહિનાની અંદર ચૂંટણી કરવી છે તથા નવી પંચાયતનો કાર્યકાળ વિસર્જિત